અમદાવાદ જિલ્લાના સાનંદ તથા બાવળા તાલુકા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સપાટું. અમદાવાદ જિલ્લાના સાણંદ તથા બાબરા તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકો નશાકારક સિરપનો નશો કરતા હોવાની હકીકત જાણવા મળેલ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમીની હકીકત મળી હતી કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બાબરા તાલુકાના ચિયાડા ગામનો કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણ ગેરકાયદેસર રીતે પરમિટ વગર અમુક પ્રકારની નશાકારક સિરપનું વેચાણ કરે છે. તેના આધારે તારીખ 2/9/2020ના રોજ ટેસ્ટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ટીમના માણસો સાથે તપાસ કરતા કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણને મળી પૂછપરછ કરતા એપીએમસી માર્કેટ બાબરાની પાછળ તેના કબજા હેઠળના ગોડાઉનમાં હોવાનું જણાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની સાથે રાખી તે જગ્યા પર જઈ મોઢું ખોલીને ચેક કરતા ગોડાઉનમાં લાયસન્સ પરમિટ વગર કોડલાઇન ફોસ્ફરસ યુક્ત રેક્સરેજેન તથા એપીડીવાયલટી સિરપની કુલ 1,169 બોટલ કિંમત રૂપિયા 1,28,000ની મળી આવેલ છે. તેમજ વધારે તપાસ કરતા અન્ય એક ઇસમ મિહિર સુરેશચંદ્ર પટેલ રહેવાસી અલકાપુરી બાવરા જિલ્લો અમદાવાદ પણ પોતાના ઘરે નશાકારક સિરપનો વિચાર કરતો હતો. હાલ તેના ઘરે મોટો જથ્થો બિનઅધિકૃત રીતે રાખેલની હકીકત મળતા તેના ઘરે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે રાખી તપાસ કરતા તેના ઘરેથી પણ લાયસન્સ પરમિટ વગર એપીડીવાયલટી તથા લેક્ઝર ક્યુજ સિરપની કુલ 3,773 બોટલ કિંમત રૂપિયા 4,44,000ની મળી આવેલ છે. બંને આરોપીઓ ઉપર NDPS એક્ટ મુજબ બાવરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પકડાયેલા આરોપી પૈકી કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણનો બાવરા તાલુકા તેમજ સાણંદ તાલુકાના નરકાંઠા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રીતે લાયસન્સ પરમિટ વગર આ સિરપનું છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જાણવા મળેલ છે. પકડાયેલ મિહિર સુરેશચંદ્ર પટેલનો ભાઈ અગાઉ મેડિકલ સ્ટોર ચલાવતો હતો. તેના પર અગાઉ આવો કેસ થતાં તેનું મેડિકલ લાયસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રદ કરી નાખેલ. ત્યારબાદ મિહિરે વગર લાયસન્સે તેના ઘરે આવો ગેરકાયદેસર સિરપ વેચવાનો ધંધો શરૂ કરેલ હતો. આ કપ સિરપનો જથ્થો અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા ભરત ચૌધરી નામના ઇસમ પાસેથી મળેલ છે. સુહિલ ગોહિલ, ZSTV, બાવળા.